गुड मॉर्निंग, કેમ છો બધા? મજામાં ને? આપણે આગળની વિડિયોમાં ચડતો ક્રમ અને ક્રમિક સંખ્યા બંને શીખી ગયા. આજે આપણે નાની સંખ્યા પર ગોળ કરો, પણ આપણે આજે 41 થી 50 સુધીમાં શીખીશું. બધા હાથેળીમાં આ રીતે એક નંબર લખી દો અને બધા મારી સાથે લખો. 44 થોડી જગ્યા રાખો, 42 અને 40. આપણે આગળ શીખી ગયા કે તમારે એક સરખી લાઈન હોય તો ફક્ત એકમના અંકને ધ્યાનમાં રાખવાનું છે. હવે જો પહેલા કેટલા લખેલા છે? 44. એકમનો અંક કયો છે? 4. અહીંયા 42 એકમનો અંક, 2 અહીંયા 40 એકમનો અંક, 0. જેટલા એકમની લાઈન છે તમને સમજ ના પડે તો આ રીતે એકમના અંક જેટલા લીધા કરી દીધો. 4, 1, 2, 3 અને 4. આ કેટલા છે? 2. 42 નો એકમ નંબર 2, તો 2 ને લાઈન કરો. અને અહીંયા કેટલા છે? એકમ નંબર 0, એટલે એક પણ લાઈન કરવાની નથી. હવે ધ્યાન રાખો, તમારે એમની અંદાજ આવી જશે કે સૌથી વધારે લાઈન કઈ છે અને એના પછી કઈ છે, અને અહીંયા એક પણ લાઈન નથી. એટલે એક પણ લાઈન નથી એટલે સૌથી ઓછા કયા? 0 રે, તો 40. તો સૌથી નાની છે એના પર શું કરી દેવાનું છે? ગોળ. અને પછી તમારે રબર વડે આને ભૂસી દેવાનું છે. 44, 42 અને 40 માં સૌથી નાની સંખ્યા કઈ છે? 40. ચલો બે નંબર લખો. એક લાઈન છોડીને લખવાનું છે. 46, 43 અને 45. 46, 43 અને 45 લખી દીધું. ચાલો 46 માં એકમ નો અંક 6, 43 માં એકમ નો અંક 3, 45 માં એકમ નો અંક 5. એકમના અંક પ્રમાણે નીચે નાઈટ કરી દો તો તમને સમજ પડી જશે. ચાલો 46 માં એકમ નો અંક 6 છે તો 6 લાઈન કરો. 1, 2, 3, 4, 5 અને 6. ચાલો 43 માં એકમ નો અંક 3, તો 3 લાઈન કરો. 1, 2, 3. 45 માં એકમ નો અંક 5, તો 5 લાઈન કરો. 1, 2, 3, 4, 5. હવે ખાલી તમે જોશો ને કે કઈ લાઈન સૌથી ઓછી દેખાય છે, જોવા પરથી પણ તમને ખબર પડી જશે કે કઈ લાઈન સૌથી ઓછી છે. દેખાય છે સૌથી ઓછી લાઈન કઈ લાગે છે તમને? મને તો આ જોવાય છે, તમને કઈ જોવાય છે? આ જોઈએ છે. તો આ 43 પર સૌથી નાની કઈ છે? 43 સૌથી ઓછી છે ને, તો 43 પર શું કરી દેવાનું? ગોળ. એટલે 46, 43 અને 45 માં સૌથી નાની સંખ્યા કઈ છે? 43. ચાલો 3 નંબર લખો. 41, 44 અને 48. 41, 44 અને 48. આ રીતે તમારે બોલી બોલીને લખવાનું છે, એટલે તમને ખબર પડી જાય કે 41 કોને કહેવાય, 44 કોને કહેવાય અને 48 કહેવાય. ચાલો એકમનો અંક 41 માં એકમનો અંક કયો છે? 1, તો 1 લાઈન કરો. 44 માં એકમનો અંક કયો છે? 4, તો 4 લાઈન કરો. 1, 2, 3 અને 4. 48 માં એકમનો અંક કયો છે? 8, તો 8 લાઈન કરો. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ રીતે બોલી બોલીને કરવાનું, એટલે લાઈન કરવાનો ભૂલ પડશે નહીં. ચાલો સૌથી ઓછી લાઈન કઈ છે? 1 વાળી ને, તો સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? 41. 41 પર શું કરી દેવાનું? ગોળ. એટલે આ 3 માં 41, 44 અને 48 માં સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? 41. ચાલો 4 નંબર. 46, 42 અને 47. 46, 42 અને 47. એ પ્રમાણે જ આપણે કરતા કરતા જ્યારે શીખીએ ત્યારે બધી વાર આપણે આ રીતે કરવાનું છે, પછી તમને ખબર પડી જશે કે સૌથી નાની કઈ છે. ચાલો 46 નો એકમ નો 6, 6 લાઈન કરો. 1, 2, 3, 4, 5, 6. ચાલો 42 નો એકમ નો 2, 2 લાઈન કરો. 1 અને 2. 47 માં એકમ નો 7, 1, 2, 3, 4, 5, 6 અને 7. ચાલો હવે તમને પણ ખબર પડી જશે કે સૌથી ઓછી લાઈન કઈ જોવાય છે તમને? જે ઓછી દેખાય એ નાની સંખ્યા. આ 3 માં સૌથી ઓછી લાઈન કઈ જોવાય તમને? 2 વાળી.
તો સૌથી નાની સંખ્યા કઈ છે? 42. 46, 43 અને 47 માં સૌથી નાની સંખ્યા કઈ છે? 42. પછી તમારે નીચેની લાઈન રબર વડે ગૂંથી દેવાની. પાંચ નંબર લખો. બધાએ એક લાઈન છોડી અને પછી લખવાનું છે, અને અક્ષર પણ તમારે બરાબર સારા અક્ષરે લખવાનું છે. અને ગણિતમાં જ્યારે બી લખો, ગુજરાતી હોય ગણિતમાં હોય, પણ પહેલા ધોરણમાં જેટલું તમે બોલી બોલીને લખશો એટલું તમારું પાક્કું થતું જશે. ચાલો આગળ. 43, 48 અને 49. 43, 48 અને 49. ચાલો 43 માં એકમ ત્રણ ત્રણ લાઈન કરો. 1 2 3. ચલો 48 માં એકમ નોંધ 8 8 લાઈન કરો. 1 2 3 4 5 6 7 અને 8. 49 માં એકમ નોંધ 9. 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો સૌથી ઓછી લાઈન કઈ જોવાય છે તમને? 43. તો આ 43 પર શું કરી દો? બોર્ડ. સૌથી નાના કયા છે? 43. પછી આને તમે રબર વડે આ રીતે ભૂસી દો. પછી આટલું તો વાંચો પતી ગયા ને આટલું તમે. ચલો આગળ. 6 નંબર લખો. 42, 45 અને 43. 42, 45 અને 43. ચલો 42 માં એકમ નો 2. કેટલી લાઈન કરીશું? 2. હવે મેં તમને આગળ શીખવાડી દીધું છે એટલે તમે મારાથી પણ આગળ આ રીતે કરી શકો છો. ચલો 45 માં એકમ નો 5. 1 2 3 4 અને 5. ચલો 43 માં એકમ નો 3. 1 અને 2 અને 3. ચલો સૌથી ઓછી લાઈન કઈ જોઈએ છે તમને? જો તો બરાબર 42, 45 અને 43 માં સૌથી ઓછી લાઈન કઈ જોવાય છે? બે વાળી નહીં, મને તો આ જોઈએ છે. તમને કઈ જોવાય? બરાબર ચેક કરો. 42. તો તેના પર ગોલ કરી દેવાનું 42. એટલે બરાબર ધ્યાન રાખો, 42, 45 અને 43 માં સૌથી નાની સંખ્યા કઈ છે? 42. હવે આગળ હોમવર્કમાં તમારે 1 થી 3 ના ઘડિયા અને 1 થી 20 અંકમાંથી શબ્દમાં બધાને 1 થી 3 ના ઘડિયા તો પાકા કરવાના જ છે. આ તમારે હોમવર્કમાં લખવાનું.